તો મહેસાણામાં ભાજપ ઉમેદવાર ચૂંટણી પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પ્રચારમાં જોડાયા. રાજ્યવર્ધનસિંહ રાઠોડ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવામાં અત્યારે લાગી ગઈ છે. ગુજરાતમાં આવવાનો અનેરો લાહવો મને મળ્યો છે. મહેસાણામાં ભાજપ 5 લાખથી વધુની લીડથી જીતશે. આ સાથે જ તેમણે કહ્યું, ભારત સૌને સોને કી ચીડિયા બનીને રહેશે. રાજસ્થાન ઓર ગુજરાત તો એક હી થા પહેલે, ઓર પ્રધાનમંત્રી મોદીજી ને અબ એક ભારત શ્રેષ્ઠ ભારત કે 10 સાલ મે કામ કરા હૈ, ઉસસે પૂરા દેશ એક હો ગયા હૈ. એક હોકર હમ વિકસિત બનના ચાહતે હૈ. ભારત કી પહેચાન આજ દુનિયા મે હો રહી હૈ, જો પહેલે હુઆ કરતી થી, આજ વાપસ સે હો રહી હૈ. આજ હમ વાપસ સે સોને કી ચિડિયા બન રહે હૈ. યે જો દેશ કી તાકત હૈ, વો દેશ કી તાકત આજ ઘર ઘર હર વ્યક્તિ તક પહોંચ રહી હૈ. ઇસીલિયે હર વ્યક્તિ મે આજ યે વિશ્વાસ હૈ કી મોદી હૈ, કી મુમકિન હૈ, ઓર મોદી કી ગારંટી મે પૂર્ણ વિશ્વાસ હૈ. ઇસીલિયે લોકતંત્ર કા યે ઉત્સવ સબ મના રહે હૈ, ઓર દેખિયે કિતના હર્ષ ઉલ્લાસ હૈ. રાજસ્થાન ઓર ગુજરાત કી ચૂંટણી મે ક્યા ફર્ક હૈ? ભાઈ ગુજરાત સે તો હમે ઓર ઇન્સ્પિરેશન મિલતી હૈ. ગુજરાત મે આતે હૈ તો ઓર ઉર્જા મિલતી હૈ. ઓર મુજે લગતા હૈ ગુજરાત સે સંદેશ પૂરે દેશ હી નહીં બલ્કિ પૂરી દુનિયા મે જા સકતા હૈ કે ભારત અબ આ ગયા હૈ દે દુનિયા કે ઉપર અપના પરચમ લહેરાને કે લિયે. સર, મહેસાણા મે 26 વર્ષ બાદ ઉમેદવાર ચેન્જ કિયા ગયા હૈ. પટેલ વર્સિસ પટેલ હમેશા હોતા હૈ, ઇસ બાર ઠાકોર હૈ કોંગ્રેસ કે ઉમેદવાર. ક્યા બોલેંગે આપ ઉસકે લિયે, કિસ તરહ સે યે કંટ્રોલ હોગા? દેખિયે, કોંગ્રેસ તો કેવલ અપના અસ્તિત્વ બચાને કે લડ રહી હૈ. મુજે બતાઈએ, જીતના ભી યે જો મહાગઠબંધન જો બોલ રહે હૈ, યે એક દૂસરે સે બાત તો કરતે નહીં થે, એક દૂસરે ખીંચતાન કરતે થે. યે કેવલ ઓર કેવલ અપના અસ્તિત્વ બચાને કે લિયે આયે હૈ. યે આપકે લિયે નહીં આયે હૈ. હર વ્યક્તિ જો યે બ્રોડકાસ્ટ દેખ રહા હૈ, ઉસકે લિયે તો કેવલ પ્રધાનમંત્રી મોદીજી કામ કર રહે હૈ. યે જીતની પાર્ટીયાં યે કોઈ કેવલ અપના અસ્તિત્વ બચાને કે લિયે આયી હૈ. ઓર જહાં તક ભારતીય જનતા પાર્ટી કી બાત હૈ, જહાં તક મહેસાણા કી બાત હૈ, યહાં હમેશા એક હી ઉમેદવાર રહા હૈ, ઓર વો હૈ કમલ કા નિશાન. પ્રચાર પ્રસાર નો આગે ચલો દિવસે ને સાંજે 5 વાગ્યા પછી આ તમામ પડદમ જે છે તો શાંત થઈ જશે, શાંત માહોલ જોવા મળશે. ત્યારે અત્યારે મહેસાણા શહેરમાં હરિભાઈની જે રેલી છે વિશાળ તે ચાલી રહી છે, સાથે ઋષિકેશભાઈ પટેલ જી તે પણ જોડાયા છે. અને શરૂઆતથી તેઓ તેમની સાથે છે ને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. હરિભાઈ શું કહેશો, આજે પ્રચાર પ્રસાર નો ચલો દિવસ છે, કેટલું જોર લગાવી રહ્યા છો અને કેટલા વિસ્તારમાં સુધી આપણે પહોંચી વળશે? આમ તો ઉમેદવારી કર્યા પછી મેં આખી લોકસભાનો પ્રવાસ કર્યો, લગભગ 500 જેટલા ગામડામાં મેં પ્રવાસ પૂરો કર્યો છે. અને ગઈકાલે વિસનગરમાં જે ભવ્ય રેલી હતી એની એવી ભવ્ય રેલી કરીમાં પડે છે. આજે મહેસાણામાં છેલ્લા દિવસોમાં આજે આ રેલી યોજાઈ છે. મહેસાણા આખું ઉમટી પડી છે. મહેસાણામાં કાર્યકર્તાનો ઉત્સાહ છે. અમારા રાજસ્થાનના કેબિનેટ મંત્રી માનનીય શ્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ સાહેબ વધારા છે. અમારા કાર્યકર્તા અમારા ઉત્સાહ વધી ગયો. માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને પોતાનું માતૃ વતન હોય ત્યારે કાર્યકર્તાઓમાં એટલો બધો ઉત્સાહ છે. અમારા તમામ આગેવાનો સાથે અને આ કાર્યકર્તા સાથે જબરજસ્ત એક વાતાવરણ છેલ્લી ઘડી થઈ ગયું. લોકોનો, પ્રજાજનો, મહેસાણાના નગરજનો પણ ઉત્સાહ અને આવકાર અને પ્રેમ મળી ગયો છે. ચોક્કસ ઋષિભાઈ સાથે આપણે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે શરૂઆતથી તમે તેની સાથે રહ્યા છો, પાસે રહીને આખા પ્રચાર પ્રસારમાં સાથે રહ્યા છો, કેવા પ્રકારનો ઉત્સાહ મળી રહ્યો છે? સ્વાભાવિક છે, મહેસાણા જિલ્લો છે અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. અને 1984 માં પણ 2 સીટ પૈકીની 1 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. અને આદરણીય મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી મહેસાણાના ગઢમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ક્યારે ગાબડું પાડી નથી શક્યું.